વેલકમ બેક ટુ વાઘ બકરી શાહ પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો, પાલક અને અજમાના ગોટા બનાવવા માટેનો ક્વિક રીકેપ. ગોટા બનાવવા માટે જોઈશે પાલક, અજમાના પાન એક બાઉલ, મરી 10-12 દાણા, ધાણા, ચપટી, ખાવાનો સોડા ચપટી, મીઠું ચપટી, બુરુખાંડ એક ચમચી, મરચાંની પેસ્ટ 2 ચમચી, ચણાનો લોટ 50 ગ્રામ, હિંગ ચપટી. પાલક અને અજમાના પાનના ગોટા બનાવવા માટે એક બાઉલમાં સમારેલા પાલક અને અજમાના પાન, આખા કાળા મરી, હિંગ, આખા ધાણા, ખાવાનો સોડા, બુરુખાંડ, મીઠું, મરચાંની પેસ્ટ, ચણાનો લોટ અને પાણી એડ કરી ખીરું બનાવી લો. પછી ગરમ તેલમાં મીડિયમ સાઇઝના ગોટા ઉતારી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક અને અજમાના પાનના ગોટા. તો મિત્રો, ગુજરાતી ફરસાણમાં એક ગોટાની નવી જ વેરાયટી શીખી લીધા બાદ બીજી પણ એક સ્વીટ તમારી રાહ જોઈને બેઠી છે. તો ચાલો મહારાજને પૂછી લઈએ કે તેઓ સ્વીટમાં શું બનાવવાના છે. મહારાજ, ગોટા ખૂબ જ ટેસ્ટી હતા, સેકન્ડ તમે કઈક સ્વીટ બનાવવાના છો, શું બનાવવાના છો? માલપુઆ બનાવીએ છીએ આપણે, ગોળના. માલપુઆ ને એ પણ ગોળના? જનરલી બધા ખાંડના બનાવતા હોય છે. ખાંડના બનાવે છે, મેદાના બનાવતા હોય. આપણે ઘઉંના લોટના ગોળના માલપુઆ બનાવીએ. ઘઉંનો લોટ લીધો છે અને સાથે ગોળ લીધો છે, એટલે ખૂબ જ નવી ટાઈપના માલપુઆ બનવાના છે. ફટાફટ બની જ જશે. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. આ લોટ છે ઘઉંનો, ઓકે. આ ગોળ છે, ઘી, ઓકે. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે, 3-4 જ ઇન્ગ્રેડિયન્ટ છે. એમાંથી એક સરસ મજાની સ્વીટ રેડી થવાની છે. ગોળના માલપુવા છે. મહારાજ, શું ફરક શું હોય છે ખાંડના માલપુવા અને ગોળના માલપુવામાં? ગોળના માલપુવા તો ડાયાબિટીસ વાળા જે ખાતા હોય એ લોકો સારા હોય. ઓકે, ડાયાબિટીક પેશન્ટ જે હોય એના માટે ખાંડ કરતા ગોળ સારી એવું કહેવાતું હોય છે. તો તમે સ્પેશિયલી એવા લોકો માટે, અને મેંદો નુકસાન કરતો હોય છે, તમે એની જગ્યાએ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો કેવો લોટ લેવાનો છે? ઝીણો લેવાનો. ઝીણો લોટ લીધો છે અને ગોળ લીધો છે. તો ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલે સબથી પહેલે ગોળ લેવાનો. ઓકે, કેટલો લઈએ છે ગોળ? ગોળ આપણે 200 ગ્રામ જેટલો લેવાનો. ઓકે, 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. એની અંદર પાણી ગોળને બરાબર ઓગાળી નાખો. ઓકે, પાણીમાં ગોળને ઓગાળી લઈએ છે. હાથથી જ આપણે મિક્સ કરી લઈએ છે. અને મારા પાણી કેવું લેવાનું હોય છે? આપણે થોડુંક નોર્મલ વોટર હોય છે કે જે આરોગ્યનો આપણે જે છે નોર્મલ પાણી લઈએ છે? ઠંડુ કે ગરમ એવું કશું ના, એવું કશું નોર્મલ જ રૂમ ટેમ્પરેચર વાળું પાણી લઈએ છે. અને એમાં જ હાથથી ઓગાળી લઈએ છે. મરાજ, 200 ગ્રામ ગોળ લીધો છે, તો એની સામે પાણી કેટલું લેવાનું હશે? પાણી 200-250 ગ્રામ જેટલું. ઓકે, 200-250 ગ્રામ પાણી લઈએ છે. બંને એને સામે ગોળ સામે લોટ લઈ લેવાનો આપણે 300 ગ્રામ જેટલું. 300 ગ્રામ લોટ લેવાનો છે, 200 ગ્રામ ગોળ, એની સામે 200-250 ગ્રામ જેટલું આપણે પાણી લીધું છે. અને જો 200 ગ્રામ ગોળ હોય તો એની સામે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ઓકે, સરસ રીતે ગોળને મેલ્ટ કરી લઈએ. મહારાજ, આપણે નોર્મલ વોટરમાં જેને જે રૂમ ટેમ્પરેચર વાળું પાણી હોય છે એમાં જ ગોળને ઓગાળીએ છીએ. એના કરતાં જ ગરમ પાણી નાખીએ તો ગોળ જલ્દી ઓગળી જાય છે. તો એવું કરી શકાય? કરી શકાય. આપણો ગોળ છે એ પ્રોપર ઓગળી ગયો છે. હવે શું કરવાનું છે? હવે લોટ નાખવાનો છે આપણે. ઓકે, ઘઉંનો ઝીણો લોટ એડ કરીએ છીએ. ઘઉંનો લોટ થોડો થોડો મિક્સ કરતા છે. થોડો થોડો મિક્સ કરવાનો, એટલે ગાંઠો ના પડે. ઓકે, વચ્ચે ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે. થોડો થોડો એડ કરતા જઈને મિક્સ કરતા રહેવાનું છે. અમારે જ આપણે એનું બેટર બનાવી રહ્યા છે. કેવું રાખવાનું હોય છે બેટર? પતલું હોય છે કે થોડુંક જાડું? ના, થોડું જાડું હોય છે. ઓકે, આપણે ઢોસાનું જે કીરું હોય છે એવી રીતનું રાખવાનું હોય છે? પાણીમાં જેવી રીતે જરૂર પડે એવી રીતે થોડો થોડો લોટ એડ કરતા જઈએ છે.
લોટના ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે પ્રોપર આપણે મિક્સ કરી લઈએ છે, હાથથી જ કરવાનું છે. આપણું બેટર છે રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું છે. શેફ કેવી કન્સિસ્ટન્સી કરી છે? એવી રીતે લીચું કરી દેવાનું. ઓકે, આવી રીતે કરી દેવાનું આપણે લીચું. ઓકે, લીચું કરી દઈએ છે. થોડું કન્સિસ્ટન્સી થોડીક જાડી રાખી છે. ઓકે, અને હવે આપણે માલપુવા ઉતારવાનું ચાલુ કરીએ. ઓકે, તવો તમે ગરમ કરવા મૂક્યો છે તો માલપુવા ઉતારીશું હવે આપણે. ઘી નું પ્રમાણ બહુ ઊંચું છે આપણે. ઓકે, બહુ જ ઓછું ઘી વાપરીએ છે. ઘણા લોકો ઘી ખાતા નહીં હોય. ઓકે, જે લોકોને ઘી નથી ભાવતું હોતું, અમુકને ઘી ની સ્મેલ પણ નથી ગમતી હોતી. તો કોર્નર ઉપર થોડું ઘી મૂકી અને નાની નાની સાઈઝના માલપુઆ ઉતારી લઈએ છે. મરાશ કેવા રંગના થાય ત્યાં સુધી આપણે એને બ્રાઉન કલર થઈ ગયો છે આપણે. ઓકે, એને પલટી મારી દેવાની. થોડો બ્રાઉન થાય એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી લઈએ છે. બ્રાઉન કલર થાય એટલે આપણે એને ફેરવી લીધો છે. આપણે જે તવે થાશે એનાથી થોડુંક પ્રેસ કરતા રહીએ એટલે પ્રોપર કૂક થઈ જાય, કાચો ના રહી જાય. ધીમા ગેસ ઉપર જ આપણે માલપો ઉતારીએ છે અને ધીમા ગેસ પર જ એને ચડવા દઈએ છે. ખાસ ગેસ ને રાખો, ધીમો ધીમો રાખો એટલે સડી જાય. ઓકે, અને મારે અત્યારે તો આપણે ગોળના માલપુઆ લીધા છે, પણ જો ખાંડના કરવા હોય તો કેવી રીતની પ્રોસેસ હોય છે? ખાંડનો તો પછી જેટલો આપણે લોટ લીધો એટલી જ ખાંડ લેવી પડશે. ઓકે, અને એમાં આપણે પાણીમાં મેલ્ટ કરવાની હોય છે? હા. રેડી થઈ ગયો છે. એવી જ રીતે આપણે બીજો પણ ઉતારી લઈએ છે. સેમ એજ પ્રોસેસ થી માલપો ઉતારી અને કોર્નર ઉપર ઘી લગાવી દઈએ છે, જેથી કરીને કોર્નર છે ચોંટી ના જાય. આપણે જેવો માલપુઓ પહેલો બનાવ્યો એવી જ રીતે એક સાઈડ થોડુંક શેકાઈ જાય એટલે એને ટર્ન કરીને બીજી બાજુ શેકાવા દેવાનું છે. તો મારે જ તમે આ બીજો માલપુઓ છે એને પ્રોપર શેકી લો, ત્યાં સુધી હું બ્રેક લઈ લઉં. તો ફ્રેન્ડ્સ, માલપુઓ છે એક કૂક થઈ રહ્યો છે, ત્યારબાદ એનું સર્વિંગ કરવાનું છે. ત્યાં સુધી લઈએ એક શોર્ટ બ્રેક.